સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનમાં પ્રજા કલ્યાણના અસંખ્ય વિકાસના કાર્યો હાથ ધરાયા છે. આ વિકાસની યાત્રા આગળ ધપાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું જરૂરી હોવાનું જણાવી સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મોદી શાસનના છેલ્લા 10 વર્ષના કાર્યો સિદ્ધિઓની વિગતો આપતા હિંમતનગરમાં પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા થયેલ કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં મીડિયાનું મહત્વનું યોગદાન છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે આગામી તારીખ 1 મે 2024ને ગુજરાત સ્થાપના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગરના ગઢોદા આમોદરા રોડ ઉપર વિશાળ મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. તેને માટે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સોમવારના રોજ હિંમતનગરની એક ખાનગી હોટલમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં મીડિયાકર્મીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનની સિદ્ધિઓ, પ્રજા કલ્યાણના હાથ ધરાયેલા વિકાસના કાર્યો સહિત વિકાસ યાત્રાને આગળ ધપાવવા મીડિયાના મિત્રો પણ સહયોગ કરે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકાના આંદડા તાલુકા પંચાયત બેઠક ઉપરથી સદસ્ય તરીકે અપક્ષ ચૂંટાયેલા ધારા પટેલ દેશના પ્રધાનમંત્રીના કામોથી પ્રેરાઈને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. 5 સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે ભાજપ સરકારે મહિલાઓને 33% અનામત આપવાનું કાર્ય કર્યું છે. દરેક ક્ષેત્રમાં લોકકલ્યાણના કાર્ય હાથ ધરાયા છે. હું જીતીશ તો આ લોકકલ્યાણના કાર્યો આગળ ધપાવીશ, તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શોભનાબેને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે સુરક્ષા સાથે દેશને સમૃદ્ધ બનાવ્યો, અર્થતંત્રને 11મા નંબર પરથી 5 નંબરે લઈ ગયા અને હજુ વિકાસ યાત્રા અવિરત રહે અને 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે દેશ સુરક્ષિત રહે તે માટે ગુજરાતની તમામ 26 એ 26 સીટો પ્રધાનમંત્રીની જોડીમાં આપવા મતદારોને આહવાન કર્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. હું ધારાબેન પટેલ કાંદડા સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી અને એના પછી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છું. મોદી સાહેબના ઘણા બધા જે વિકાસના કાર્યો છે એમને જોઈને, જેમ કે આ કાશ્મીરમાં 307 તો એમને એ કર્યું બરાબર, પછી અત્યારે હાલ રામજી મંદિરનું એ સ્થાપિત કર્યું, એવા ઘણા બધા વિકાસના કાર્યો છે એ જોઈને હું એમને અહીંયા જિલ્લાના પણ ઘણા બધા કાર્યો જે છે એમને જોઈ અને એમને પ્રેરિત થઈને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છું અને બીજા ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે કે જે મારી જોડે જોડાય ભારતીય જનતા પાર્ટીમાં. હું જીતેન્દ્રસિંહ ઝાલા, વખતાપુર તાલુકો પંચાયત સદસ્ય. આજરોજ વખતાપુર જિલ્લા પંચાયત સીટમાં જે કાંદરા સીટના ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર આજરોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે તે બદલ હું બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બેનને ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું. પહેલાં એ વખત પહેલાંમાં ઉમેદવારનું હતું બરાબર, તો અત્યારે ધારો કે ઉમેદવાર ટિકિટ ચેન્જ નથી, બેન્ડેજ એમને એમ રહ્યું તો અમે કોઈ રીતે મતલબ નથી. હા, સપોર્ટ કરશું.